આવતીકાલે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે ત્યારે જૂનાગઢમાં ઈટીવી ભારતે ગણેશ પ્રતિમાઓને લઈને ખરીદ કરવા માટે આવતા ભક્તો કોરોના સંક્રમણની ગાઈડલાઇન્સનું કેટલું પાલન કરી રહ્યા છે તેને લઈને રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં મોટાભાગના ગ્રાહકો જે ગણપતિની પ્રતિમા ખરીદવા માટે આવી રહ્યા છે તે કોરોના ગાઈડલાઇન્સનું જે સામાજિક અંતર છે અથવા તો જે ગાઈડલાઇન્સ સરકારે પૂરી પાડી છે તેનું પૂરતું પાલન કરતા જોવા મળી રહ્યા છે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે ગણપતિનું સ્થાપન કરવાની સરકારે કોઈ પ્રકારની છૂટછાટ આપી ન હતી. આ વર્ષે સરકારે મર્યાદિત સંખ્યામાં ભક્તોની હાજરીની વચ્ચે ગણપતિનું સ્થાપન કરવાની મંજૂરી આપી છે, પરંતુ આ વર્ષે પણ ગ્રાહકો જે ગણપતિજીની પ્રતિમા ખરીદવા માટે આવી રહ્યા છે તેમાં ખૂબ જ નિરુત્સાહ જોવા મળી રહ્યો છે અને એકલ દોકલ ગ્રાહકો પ્રતિમા ખરીદવા માટે આવી રહ્યા છે. ગત વર્ષે તો સંપૂર્ણપણે ગણેશ ચતુર્થીનો તહેવાર ઘરમાં જ લોકોએ મનાવ્યો હતો, પરંતુ આવું તે કેટલીક છૂટછાટો મળી છે, પરંતુ હાલ આજના દિવસે ગણપતિની પ્રતિમા ખરીદવાને લઈને જૂનાગઢની બજારમાં ગ્રાહકોનો કોઈ વિશેષ ઉત્સાહ અને પ્રતિભાવ જોવા મળતો નથી. એકલ દોકલ ગ્રાહકો આવી રહ્યા છે, પ્રતિમાઓ જોઈ રહ્યા છે અને ખૂબ નાની અને ઘરમાં રહી શકે તે પ્રકારની પ્રતિમા ખરીદીને જઈ રહ્યા છે. એટીવી ભારત જૂનાગઢ, સતત 24 કલાક સમાચાર.